यूनिवर्सिटी में हमणा ज बे पेपर फूट्या, हजी तेनी तपास प्राथमिक तबक्के छे। तेवामां गुजरात में वधु बे पेपर फूट्या होवानी घटनाए चर्चा जगावी। राजकोट बाद सूरत ने वलसाड़ में पेपर लीक थता विद्यार्थीओ गुस्सा में छे। साथे तंत्रनी अणआवड़त अने बेदरकारीना कारणे विद्यार्थीओना भावि साथे चेड़ा थई रह्या छे। राजकोट बाद वधु बे पेपर फूट्या होवानी शक्यता। दक्षिण गुजरात यूनिवर्सिटी में पेपर फूट्यु होवानी चर्चा। वलसाड में धोरण 12 केमिस्ट्री नु पेपर लीक। गुजरात में जो पारदर्शिता साथे भर्ती थाय तो कदाच इतिहास रचाई जाए, कारण के राज्य में छाशवारे पेपर लीक थयानी घटना सामे आवती रही छे। हजु तो सौराष्ट्र यूनिवर्सिटी में पेपर फूट्यानी तपासनी शुरुआत थई छे, तेवामां वधु बे पेपर फूट्या होवानी घटना बनी होवानी शक्यताओ वधु प्रबळ बनी रही छे। वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी में बीए सेमेस्टर 3 नु संस्कृत नु पेपर लीक थया होवाना आक्षेप थया छे। एमटीबी कॉलेज ना आचार्य पेपर लीक थया होवाना आक्षेप ने फगाव्या अने पेपर लीक थया होवानी वात ने रद्द आप्यो। તેમણે કહ્યું કે સંસ્કૃતનું પેપર લીક થવાના આક્ષેપ પાયાવિહોણા છે, કારણ કે કોલેજમાં સંસ્કૃતનું પેપર હતું નહીં તો લીક કઈ રીતે થાય। પ્રથમ દિવસે બીએ 3 સેમેસ્ટરના અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીના ફરજિયાત પેપર હતા, તો સાથે પેપર અને આન્સર કી એક સાથે જ આવતી હોવાથી સીલ તોડ્યો હોવાનો આચાર્યએ ખુલાસો કર્યો છે। પહેલી વસ્તુ તો સંસ્કૃતનું પેપર જ કાલે નહોતું, કાલે બીએસએમ 3 નું કમ્પલસરીના પેપરો હતા, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીના। તો કહેવાય છે કે પેપરના એક દિવસ અગાઉ જ આજે પેપર છે તે ખુલ્યા હોવાની જે વાત સામે આવે છે, તો કઈ રીતે આખો તમે એને કઈ રીતે જુઓ છો? હા, હવે એવું છે કે એક જ બંડલની અંદર ઓએમઆર સીટ અને પ્રશ્નપત્ર ભેગા જ આવે છે, તો અમારે ઓએમઆર સીટ બહાર કરવા માટે પણ પેપર તો સીલ તો ખોલવું જ પડે। તો બીજી તરફ સત્તાધીશોના ખુલાસા બાદ પણ એબીવીપીના કાર્યકર્તાએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો। પેપર લીક થવાના આરોપસર એબીવીપીના કાર્યકર્તાએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। એબીવીપીના કાર્યકર્તાઓનો આરોપ છે કે એમટીબી કોલેજનું પેપર એક દિવસ પહેલા જ ખોલી નાખવામાં આવ્યું હતું। જોકે આ ઘટનામાં જો પુરવાર થાય કે પેપર ફૂટ્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે મજાક કરવામાં આવી રહી છે। રાજકોટ બાદ હવે વલસાડના પારડીની એક શાળામાં સત્રાંત પરીક્ષામાં પેપર ફૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। ટીસીઓ સ્કૂલમાં ધોરણ 12નું કેમિસ્ટ્રી વિષયનું 50 માર્કનું પેપર ફૂટતા તંત્ર દોડતું થયું છે। વિદ્યાર્થીની પાસેથી શિક્ષકને કાપલી મળી આવતા પેપર ફૂટ્યા હોવાનું સામે આવ્યું। જવાબ સાથેની કાપણી મળી આવતા શાળા પ્રશાસને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે, તો હાલ શિક્ષણ વિભાગ પેપર કઈ રીતે ફૂટ્યું તેને લઈને તપાસ કરી રહ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ અને બીબીએ નું પેપર લીક થવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે યુનિવર્સિટીમાં એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે। અલગ અલગ કોલેજમાં મોકલવામાં આવેલા બોક્સ અને કવરની તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન કોલેજમાંથી પરત મંગાવેલા બીકોમના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા, જેને લઈ અલગ અલગ કોલેજ પર શંકા છે, પરંતુ હજી સુધી કઈ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે સામે નથી આવ્યું। ક્યારે અટકશે પેપર લીક? ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત। રાજકોટ બાદ સુરતની યુનિવર્સિટીમાં પણ પેપર લીક થયાની શંકા। સુરતની એમટીબી કોલેજના સ્ટ્રોંગરૂમમાંથી પેપર લીક થયા હોવાના આક્ષેપો। એમટીબી કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાત્રે પેપરનું કવર ખુલ્યું હોવાની શંકા। પ્રશ્નપત્રોનું સીલપેક કવર સમય પહેલા ખુલી જતા હોવાની શક્યતા। એમટીબી કોલેજ સ્ટ્રોંગરૂમના સીસીટીવી ફૂટેજ આપવા તૈયાર નથી। બીકોમ અને બીબીએના પેપર ફૂટવાને મુદ્દે એફએસએલ દ્વારા તપાસ। અલગ અલગ કોલેજમાં મોકલવામાં આવેલા બોક્સ અને કવરની તપાસ। કોલેજમાંથી પરત મંગાવેલા બીકોમના 97માંથી 22 બોક્સ ખુલ્લા નીકળ્યા। ક્યાંથી પેપર ફૂટ્યા તે હજી સુધી જાણી નથી શક્યું યુનિવર્સિટી તંત્ર। પેપર ફૂટતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતમાં ક્યારે અટકશે પેપર લીકના બનાવ? સુરક્ષાના દાવાઓ વચ્ચે કેવી રીતે લીક થાય છે પેપર? સ્ટ્રોંગરૂમની બહાર ચુસ્ત પહેરો છતાં કેમ ફૂટે છે પેપર? કોણ ફોડે છે પરીક્ષાઓના પેપર? પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે પહોંચી જાય છે પેપર? વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા તત્વો કોણ છે? પેપર લીકના આરોપીઓને ક્યારે પકડશે પોલીસ? પરીક્ષાર્થીઓને પડતી હાલાકી માટે કોણ જવાબદાર? મહેનતુ વિદ્યાર્થીઓની મહેનત પર કોણ ફેરવી રહ્યું છે પાણી? પેપર લીકના આરોપીઓને દાખલારૂપ સજા ક્યારે થશે? નાની માછલીઓને બદલે મોટા મગરમચ્છોને ક્યારે પકડશે પોલીસ?
રાજકોટ, સુરત, વલસાડ, તાજેતરમાં અહીં પેપર ફૂટ્યા હોવાની ઘટના બની છે. વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષા માટે તૈયાર થતા હોય છે અને જ્યારે ખબર પડે કે પેપર લીક થયું છે ત્યારે વિચારો કે વિદ્યાર્થીઓના મનોબળ પર કેવી અસર પડતી હશે. ત્યારે પેપર લેવાની જ આખી સિસ્ટમ લીક છે તેવું સ્પષ્ટ કહી શકાય. પણ આ પ્રકારની ઘટના અટકવી જોઈએ અને જે પણ કોઈ આમાં સંડોવાયેલા છે તેને પકડીને કાયદાની ફટકાર લાગશે તો જ આ પ્રકારની ઘટના બનતા અટકાવી શકાશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.